આરોગ્ય વિભાગ દીવ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ખાતે સંપૂર્ણ રસીકરણ ઓરી રૂબેલા નાબુદી વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના તમામ તબીબ મેડિકલ ઓફિસર સીએચઓ અને એએનએમ બહેનો તથા હેલ્થ સ્ટાફ હાજર રહ્યા હતા હેલ્થ ઓફિસર ડોક્ટર સુલતાનના જણાવ્યા મુજબ દીવ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લામાં તમામ બાળકો અને સગર્ભા બહેનોને વય અનુસાર નિયમિત રસીકરણ કરવામાં આવે છે સાથે સાથે રસીથી અટકાવી શકાય એવા રોગોનું સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે જે કોઈ એરિયાનું સર્વે કરવાનું છે અને તેના અંદર ડ્યુ લિસ્ટ બનાવવાની છે અને પછી તે પ્રમાણે એમની વેક્સિનેશનનું શેડ્યુલ કરવાનું છે અને સાથે સાથે જે મિઝલ્સને રૂબેલાનું જે છે કોઈ પણ બાળક આપણા એરિયાના અંદર કોઈપણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પંચાયત એરિયામાં મ્યુનિસિપલ એરિયામાં કોઈપણ ઝીરો ટુ ફાઈવ ઇયર્સનું બચ્ચું જે ફર્સ્ટ ડોઝ એમઆર નો કે સેકન્ડ ડોઝ એમઆર એ વંચિત ના રહે એટલે આપને બધા જે सी एच ओ है ए एन एम से फील्ड वर्कर्स से जो बदा ने डायरेक्शन आप जो नेक्स्ट अप्रिल में वेरिफिकेशन होने वाला है जो गवर्नमेंट ऑफ इंडिया के तरफ से कि हमने वायरस को हटा पाए या नहीं हटा पाए उसकी भी पूर्व तैयारी के तरीके हम लोग एक भी बच्चा यहाँ दीव का अरक्षित न रह जाए रसीकरण में से उसके लिए भी हम लोग मेहनत थोड़ा कर रहे हैं और हम सर्विलेंस को आगे बढ़ाने के लिए मेहनत कर रहे हैं